સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બુગલ ફૂંકાયા બાદ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી તથા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે દોડાદોડી કરી મૂકી હતી ફોર્મ ભરવા માટે ઉમટેલા નેતાઓ કાર્યકરો અને રાજકીય પક્ષના આગેવાનો સાથે ઉમેદવારોએ કોરોનાને ભૂલાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા ફોર્મ ભરવા મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સુડા સહિતના બહુમાળી ભવન ખાતે ફોર્મ ભરવા સાથે શક્તિ પ્રદર્શન કરનારાઓએ કોરોનાની અને ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવી દીધા હતા એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો અને અન્ય કાર્યકર્તાઓનો ઘસારો વધી જતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સતત ચકમક પણ થઈ રહી છે જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો એકત્રિત થતા પોલીસે તેમને દૂર કરવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ બહુમાળી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પહોંચ્યા હતા રાજકીય પાર્ટીના ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની સાથે સાથે માસ્ક પણ પહેર્યા એક એકમેક થી બે ગજની દૂરી રાખવાનું વડાપ્રધાને વહેતું કરેલું સૂત્ર ખુદ ભાજપના જ આગેવાનો અને કાર્યકરોએ અગાઉની માફક જ ભુલાવી દીધું હતું તમામ રાજકીય નેતાઓએ માસ્ક ન પહેરીને કોરોનાને આમંત્રણ આપવાની સાથે ચૂંટણી પ્રચાર અગાઉ જ કોરોના પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું હતું રાજકીય પાર્ટીઓએ ટિકિટ આપી અને કોંગ્રેસે ફોન પર જ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હોવાથી છેલ્લી ઘડીએ તમામ લોકો એક સાથે નીકળ્યા હતા નેતાઓ પોતાના જીતના દાવાને મજબૂત કરતા હોય તે રીતે શક્તિ પ્રદર્શન કરતા પણ જોવા મળ્યા હતા સાથે સાથે ફોર્મ ભરી અગાઉ અને પછી રાજકીય નેતાઓ ફોટો સેશન કરાવતી વખતે માસ્ક પહેરવાનું પણ ભૂલી ગયા હતા રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓએ બળદગાધા અને ટ્રેક્ટરમાં આવીને શક્તિ પ્રદર્શન કર્યાનું સામે આવ્યું હતું આ તમામ બાબતો જોતા કોરોનાના એક પણ નિયમ કે સોશિયલ ડિસ્ટન્સ કે પછી ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન થયું ન હતું પોલીસ દ્વારા સતત એકત્રિત થયેલા કાર્યકર્તાઓને જિલ્લા સેવા સદનથી દૂર જતા રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ટોળા વિખેરવામાં પણ આવે ત્યાં અન્ય જગ્યાએ ટોળા એકઠા થઈ જતા હોવાનું પણ સામે આવ્યું હતું તંત્ર દ્વારા બંને રાજકીય પક્ષના ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે ન આવવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે માત્ર ઉમેદવાર અને સાક્ષીઓ જ અંદર કચેરીમાં પ્રવેશ કરે એવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે છતાં પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહને કારણે પોલીસની અવગણના કરીને પણ સરકારી કચેરીઓમાં કે જ્યાં ફોર્મ ભરાય છે ત્યાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે ઉમેદવારીપત્ર ભરવા માટે કુલ પંદર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ વિશેષ કરીને જિલ્લા સેવા સદન બહુમાળી સુડા ભવન સહિતના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અિચ્છનીય બનાવ ન બને જો કે સતત કાર્યકર્તાઓનો ઘસારો પોલીસ માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક મોટો પડકાર બની રહ્યો છે પોલીસ દ્વારા સતત સ્વયં રાખીને તમામ કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યા હતા પોલીસ ઘર્ષણ ટાળવા માટેના પ્રયાસો પણ કરતી પોલીસ દેખાઈ રહી હતી વારંવાર કાર્યકર્તાઓને સંયમમાં રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી જો કે નેતાઓની સાથે સાથે આવેલા અતિ ઉત્સાહી કાર્યકરો અતિરેકમાં આવી જઈને પોલીસને પરસેવો પડાવતા પણ જોવા મળ્યા હતા